સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિનના સંદર્ભે લોકજાગૃતિ માટે દીવ પોલીસ વિભાગ દ્વારા એકતા પરેડનું કરવામાં આવ્યું આયોજન. દીવ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામીએ લીલી ઝંડી ફરકાવીને એકતા પરેડને રવાના કરવામાં આવી. એકત્રીસ ઓક્ટોબર એટલે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસને ભારત દેશમાં રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતિ નિમિત્તે આજે દીવ પોલીસ દ્વારા લોકજાગૃતિ અને સુરક્ષાને લઈ એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું. દીવ પોલીસ સ્ટેશન ખાતે આજે સાંજે દીવ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામીએ લીલી ઝંડી દેખાડીને એકતા પરેડને રવાના કરવામાં આવી હતી. ફ્લેગ માર્ચ દીવ પોલીસ સ્ટેશન, મેઇન રોડ થઈ બંદર ચોકથી દીવ બસ સ્ટેશન, પુલ થઈ ફાયર બ્રિગેડે પૂર્ણ થઈ હતી. એકતા પરેડનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સુરક્ષા, એકતા અને લોકમાં રાષ્ટ્ર પ્રત્યે જાગૃતતા લાવવાનો હતો. Thank you.
પરેડમાં આઈઆરબીએનના જવાનો, પોલીસકર્મીઓ, ફાયર બ્રિગેડના જવાનો અને ભૂતેશ્વર વ્યાયામશાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ પ્રસંગે ખાસ આઈઆરબીએનના આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ ભરત વાજા, દીવ પોલીસ સ્ટેશનના SHO પંકજ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા. આજે સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતિ નિમિત્તે દીવ પોલીસ દ્વારા યુનિટી પરેડનું આયોજન કરવામાં આવ્યું. તેમાં પોલીસ સ્ટાફ, આયરબીન સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ તથા લેડીઝ પોલીસ સ્ટાફ દ્વારા એક યુનિટી પરેડ પોલીસ સ્ટેશનથી લઈ અને ફાયર સ્ટેશન સુધી કાઢવામાં આવેલી અને તેમાં જનતાને યુનિટી, જેમ કે યુનિટીનો સંદેશો આપવામાં આવ્યો. જય હિન્દ.